वीडियो स्टार्ट करता पहला दर्शना फूड एंड किचन आप आ वीडियो पसंद आए तो लाइक शेयर और कमेंट जरूर करजो बेल आइकन ने दबाओ जेथी दरेक नवा वीडियो ना हेलो फ्रेंड्स दर्शना फूड एंड किचन हब मा तमारो स्वागत छे उनाळा ने काळजाळ गर्मी मा शरीर ने ठंडक अने ताजगी आपता रिफ्रेशिंग जूस बनावीए એટલે કે શરબત બનાવીશું આ શરબત પીવાથી ઇન્સ્ટન્ટ એનર્જી પણ પ્રાપ્ત થાય છે તો બાળકોને પણ આ ખૂબ જ પસંદ આવશે ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક ચમચી જેટલા સબચા સીડ્સ પાણીમાં પલાળી લઈશું એક ચમચી સબચા સીડ્સને બે ત્રણ ચમચી જેટલા પાણીમાં પલાળી લીધા છે જેથી તે ફૂલીને સરસ મોટા થઈ જશે તો બે કલાક બાદ તમે જોઈ શકો છો આ રીતે સબચા સીડ્સ તૈયાર થઈ ગયા છે સબચા સીડ્સને તકમરિયા પણ કહેવામાં આવે છે તે એડ કરવા એકદમ ઓપ્શનલ છે પણ ચિકનજીત જેવો ટેસ્ટ લાવવા માટે આનો ખૂબ ઉપયોગ થાય છે તથા દરેક શરબતમાં ઉપયોગ થાય છે હવે આપણે થોડુંક તરબૂચ અને થોડીક કેરીને પણ કટ કરીને રાખીશું અહીંયા 200 ગ્રામ જેટલા તરબૂચના ટુકડાને આપણે મિક્સરમાં પીલી લીધા છે અને એક ગ્લાસમાં 2 ચમચી જેટલું લેમન જ્યુસ અને થોડા બરફના ટુકડા અને 2 ચમચી જેટલા સબચા સીડ્સ એડ કરીશું 1/2 ચમચી જીરા પાવડર અને 1/2 ચમચી ચાટ મસાલો અથવા તો કાળા મરીનો પાવડર જો પસંદ હોય તો પણ એડ કરી શકો છો ત્યારબાદ તરબૂચનો જ્યુસ જે કાઢ્યો છે તે પણ એડ કરી દઈશું હવે મસાલા સાથે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ઠંડો રિફ્રેશિંગ સમર ડ્રિંક તૈયાર છે વોટરમેલન સમર ડ્રિંક તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે અને એકદમ ટેસ્ટી બને છે એની અંદર થોડો ફુદીનો પસંદ હોય તો ક્રશ કરીને એડ કરી શકો છો અથવા તો ઉપર ફુદીનાની પાંદડીથી ગાર્નિશ કરીશું જેથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ લુક આવશે હવે મેંગો ડ્રિંક તૈયાર કરવા માટે 1 ગ્લાસમાં 1/2 લીંબુ એડ કરીશું લીંબુનો રસ એડ કરવો અને 2 ચમચી જેટલું મધ એડ કરવું જો મધ ના હોય તો સુગર સિરપ પણ એડ કરી શકો છો અને થોડા આઈસના ટુકડા અને 1/2 ચમચી જેટલું જીરા પાવડર એડ કરીશું સાથે અહીંયા 1 મેંગો પાકી કેરી તૈયાર કરી છે તેને ચોપ કરી લઈશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો મેંગો જ્યુસ તૈયાર છે હવે તેને ગ્લાસમાં એડ કરી દેવું મેંગોને પીસતી વખતે જો તેમાં થિકનેસ વધારે હોય તો તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો સારી રીતે મસાલા સાથે જ્યુસને મિક્સ કરી લઈશું આની અંદર તમને જો પસંદ હોય તો બ્લેક પેપર એટલે કે કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો અને જો ફુદીનાનો ટેસ્ટ પસંદ હોય તો થોડા 2-3 પાંદડી ફુદીનાની ક્રશ કરવી હવે જ્યુસ પર 2 ફુદીનાની પાંદડી એડ કરીને ગાર્નિશ કરીશું તો છે ને એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવો સ્વાદિષ્ટ મેંગો જ્યુસ અને વોટરમેલન જ્યુસ ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ